हेलो एवरीवन, आई एम हार्दिक शेटा फ्रॉम सारस्वत इंटरनेशनल एकेडमी वापी। आजे अपने धोरण 12 विषय भौतिक विज्ञान चैप्टर नंबर 2 स्थित विद्युत स्थितिमान अने कैपेसिटन्स ने आगळ वधारीशुं। तो आपणो नेक्स्ट टॉपिक छे विद्युत डायपोल वडे उद्भवतुं विद्युत स्थितिमान, बराबर। हवे विद्युत डायपोल शुं छे तमे समझी गया छो, बराबर। विद्युत डायपोल शू छे ए समझी गया छो। विद्युत स्थितिमान पण तमने खबर छे, केम के आपणे आगळना सेशन में जोई लीधुं छे बिंदुवत विद्युत भार वडे विद्युत स्थितिमान नुं सूत्र, बराबर। तो विद्युत डायपोल नुं थोड़ुक रिविजन करी लईए। विद्युत डायपोल छे, तमने खबर छे के बे विद्युत भारोनुं तंत्र छे। एक विद्युत भार हशे माइनस क्यू, तो बीजो विद्युत भार हशे प्लस क्यू। विद्युत भार एक माइनस क्यू छे, एक प्लस क्यू, मतलब बन्ने विद्युत भारोनुं मूल्य समान छे पण प्रकृति अलग अलग छे। एक ऋण विद्युत भार छे, एक धन विद्युत भार छे। बे विद्युत भारों वच्चेनुं अंतर आपणे सरळता माटे लईए छीए 2a। विद्युत डायपोल वडे उद्भवतुं विद्युत क्षेत्र के विद्युत डायपोल वडे उद्भवतुं विद्युत स्थितिमान, आवा सूत्रनी तारवणी माटे तमे बे विद्युत भारों वच्चेनुं अंतर 2a लेशो तो तमने सरलता रहेशे, बराबर। चलो हवे आवुं एक तंत्र छे तेनी डायपोल मोमेंटनुं सूत्र आपणे भणी गया। चलो विद्युत डायपोल मोमेंट p सदिश इक्वल टू q इंटू 2a सदिश हतुं। तो विद्युत डायपोल मोमेंट ए सदिश राशि छे, अने सदिश राशि छे तो तेनी चोक्कस दिशा होय। तो अहींया विद्युत डायपोल मोमेंटनी दिशा शुं हशे, तो के 2a नी दिशामां। હવે સવાલ એ થાય 2a ની દિશા શું હશે, તો ઋણ વિદ્યુત ભારથી ધન વિદ્યુત ભાર તરફ, એટલે કે ડાયપોલ મોમેન્ટ સદિશની દિશા રહેશે ઋણથી ધન તરફ, ક્લિયર। બસ આટલી ઇન્ફોર્મેશન તમારી પાસે હોય તો આ ટોપિકમાં તમને પ્રોબ્લેમ થશે નહીં, બરાબર। ચલો વિદ્યુત સ્થિતિમાનનું પણ આપણે સૂત્ર તારવી લીધેલું છે કે કોઈ એક બિંદુવત વિદ્યુત ભાર છે કેપિટલ ક્યુ, તેનાથી સ્મોલ આર અંતરે કોઈ બિંદુ છે પી, તો ત્યાં વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર હશે કે ક્યુ અપોન આર, બિંદુવત વિદ્યુત ભાર વડે ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન। ઓકે, આ હતું બિંદુવત વિદ્યુત ભાર માટે। હવે આપણે જોવાનું છે કે બે વિદ્યુત ભારો હોય તો બંનેની કમ્બાઈન ઇફેક્ટથી, સંયુક્ત અસરથી આપેલ બિંદુ પાસે વિદ્યુત સ્થિતિમાન શું હશે તેના સૂત્રની આપણે તારવણી કરીએ। તો સ્ટાર્ટ કરીએ ડાયાગ્રામથી। ધારો કે અહીંયા એક વિદ્યુત ભાર છે ધન, અને અહીંયા એક વિદ્યુત ભાર છે ઋણ। આ બંને વિદ્યુત ભારોને જોડતી રેખા, વિદ્યુત ભારનું મધ્ય બિંદુ, આ બંને વિદ્યુત ભારો છે તેનું કેન્દ્ર, એટલે ડાયપોલનું કેન્દ્ર છે ઓ। તમને ખબર છે કે બંને વિદ્યુત ભારો વચ્ચેનું અંતર હોય 2a, તો આ અંતર થશે a અને આ બાજુનું અંતર પણ થશે a। ડાયપોલ મોમેન્ટ સદિશ પણ આપણને ખબર છે કઈ તરફ હોય, ઋણ વિદ્યુત ભારથી ધન તરફ, એટલે કે ઉપર તરફ। ડાયપોલ મોમેન્ટ સદિશ છે ઉપર તરફ હશે। હવે ધારો કે કોઈ બિંદુ P આગળ, કોઈ બિંદુ P પાસે મારે વિદ્યુત સ્થિતિમાન મેળવવું છે, બરાબર। કોઈ બિંદુ P પાસે વિદ્યુત સ્થિતિમાન મેળવવું છે તો મારી પાસે પહેલાં તો કઈ કઈ ડિટેલ હશે તે સમજી લો। એક, તમને આ અંતર આપેલું હશે ડાયપોલના કેન્દ્રથી આપેલ બિંદુ સુધીનું અંતર સ્મોલ r, બરાબર। તમને એક આ ખૂણો આપેલો હશે, આ ખૂણો શું છે સમજો, તો એ ડાયપોલ મોમેન્ટ સદિશ p સદિશ અને સ્મોલ r સદિશ, એટલે કે આપેલ બિંદુનો સ્થાન સદિશ અને ડાયપોલ મોમેન્ટ વેક્ટર, બરાબર। આ બંને વચ્ચેનો ખૂણો તમને થીટા આપેલો હશે। હવે જોઈએ આ બંને વચ્ચે ખૂણો થીટા કઈ રીતે બને છે। તો આ કેન્દ્ર છે, આનાથી ઉપર તરફની દિશા આપણને ખબર છે કોની છે, ડાયપોલ મોમેન્ટની। આ તરફની દિશા કોની છે, આર સદિશની। તો હવે બંને વચ્ચેનો ખૂણો બની ગયો થીટા। ઓકે,
હવે આગળ વધીએ. ચલો તમારી પાસે આર સદિશ છે, પણ જ્યારે આપણે સૂત્રની સાબિતી આપીશું ત્યારે તમારે લેવું પડશે બિંદુવત વિદ્યુતભાર વડે ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન. બિંદુવત વિદ્યુતભાર એટલે આ એ અને બી પાસે જે એક જગ્યાએ પ્લસ ક્યુ વિદ્યુતભાર છે, બીજી જગ્યાએ માઇનસ ક્યુ વિદ્યુતભાર છે. તે તો અહીંયાથી પી બિંદુનું અંતર તમને ખબર હોવી જોઈએ. તો આ અંતર આપણે ધારી લઈએ, ધારો કે આ અંતર છે આર વન, અને આ પી બિંદુથી આ વિદ્યુતભાર સુધીનું અંતર છે આર ટુ, બરાબર. અને આ થઈ ગયો આર સદિશ. ઓકે, અહીંયાનો વિદ્યુતભાર છે પ્લસ ક્યુ છે, અહીંયાનો વિદ્યુતભાર છે માઇનસ ક્યુ છે, બરાબર. એટલે એક્ઝામમાં જો આ ટોપિક પૂછાય તો શરૂઆત તમે આકૃતિથી કરશો, આકૃતિનું વર્ણન આપી દેશો. વર્ણનમાં શું લખશો? એઝ યુઝ્યુઅલ જે આપણે સ્ટોરી બનાવીએ તે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક વિદ્યુત ડાયપોલના વિદ્યુતભારનું મૂલ્ય છે ક્યુ અને બે વિદ્યુતભારો વચ્ચેનું અંતર છે ટુ એ, બરાબર. આપેલ ડાયપોલની ડાયપોલ મોમેન્ટ ઋણ વિદ્યુતભારથી ધન વિદ્યુતભાર તરફ એટલે કે બીથી એ તરફ છે. ધારો કે આપણે કોઈ એક બિંદુ પી પાસે વિદ્યુત સ્થિતિમાન મેળવવું છે જે ડાયપોલના કેન્દ્રથી આર અંતરે છે અને ડાયપોલ મોમેન્ટ સદિશ સાથે તેનો સ્થાન સદિશ થીટા કોણ બનાવે છે. ઓકે, આ રીતે તમે આકૃતિનું વર્ણન કરી લેશો, બરાબર. હવે આગળ વધીએ. ચલો, પી બિંદુ પાસે સ્થિતિમાન કઈ રીતે મેળવવું? તો તમને ખબર હોય તો ઘણા બધા વિદ્યુતભારોના લીધે કોઈ એક બિંદુ પાસે આપણે વિદ્યુત ક્ષેત્ર મેળવવું હોય તો આપણે કયા સિદ્ધાંતનો ઉપયોગ કરતા? સંપાતપણાનો સિદ્ધાંત. સંપાતપણાનો સિદ્ધાંત એટલે શું? તો કે ધારો કે મારી પાસે ત્રણ વિદ્યુતભાર છે આવી રીતે Q1, Q2, Q3, અને મને કહેવામાં આવે કે આપેલા બિંદુ P પાસે તમે વિદ્યુત ક્ષેત્ર મેળવો. તો Q1ના લીધે વિદ્યુત ક્ષેત્ર મને આ દિશામાં મળશે E1, Q2ના લીધે વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં મળશે E2, Q3ના લીધે વિદ્યુત ક્ષેત્ર મળશે E3. હવે ત્રણેય વિદ્યુત ક્ષેત્રનો હું શું કરીશ? સદિશ સરવાળો. એટલે કે કોઈ એક બિંદુ પાસે ચોખ્ખું વિદ્યુત ક્ષેત્ર એ અલગ અલગ વિદ્યુતભારોથી મળતા સ્વતંત્ર વિદ્યુત ક્ષેત્રના સદિશ સરવાળા બરાબર થશે. તો વિદ્યુત ક્ષેત્ર મેળવવા માટે આપણે સંપાતપણાના સિદ્ધાંતનો ઉપયોગ કરતા હતા. તો અહીંયા પણ જુઓ, વિદ્યુતભારોનું તંત્ર જ છે, પણ હવે આપણે મેળવવું છે વિદ્યુત સ્થિતિમાન. તો યાદ રાખો, જો વિદ્યુત ક્ષેત્ર સંપાતપણાના સિદ્ધાંતને અનુસરતું હોય તો વિદ્યુત સ્થિતિમાન પણ સંપાતપણાના સિદ્ધાંતને અનુસરશે. કેમ? કેમ કે વિદ્યુત સ્થિતિમાન એ કાર્યના છેદમાં વિદ્યુતભારથી મળે છે અને કાર્ય એ આ વિદ્યુત ક્ષેત્રના રેખા સંકલનથી મળે છે, બરાબર. અત્યારે જે હું એક્સપ્લેન કરું છું તે તમે તમારા શબ્દોમાં લખી શકો આ થિયરી માટે, બરાબર. તો એટલું ક્લિયર થયું કે વિદ્યુત ક્ષેત્ર સંપાતપણાના સિદ્ધાંતને અનુસરે છે, એટલે વિદ્યુત સ્થિતિમાન પણ સંપાતપણાના સિદ્ધાંતને અનુસરે છે. એટલે કે મારે પી બિંદુ પાસે વિદ્યુત સ્થિતિમાન મેળવવું હોય તો આ એ વડે ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન હું અલગથી મેળવીશ, બી વડે મળતું વિદ્યુત સ્થિતિમાન હું અલગથી મેળવીશ, પછી બંને વિદ્યુત સ્થિતિમાનનો સરવાળો કરીશ. અહીંયા તમારું આ ડેરિવેશન વધારે ઇઝી બની જશે, કેમ કે વિદ્યુત ક્ષેત્રમાં તમે સદિશ સરવાળો કરતા હતા, વિદ્યુત સ્થિતિમાન એ અદિશ રાશિ છે, બરાબર. એટલે અહીંયા તમારે દિશા જોવાની નથી, બરાબર. તો હવે સૂત્રની સાબિતી ચાલુ કરીએ. પી બિંદુ પાસે કુલ વિદ્યુત સ્થિતિમાન, પી બિંદુ પાસે કુલ વિદ્યુત સ્થિતિમાન
હમણાં જ વાત કરી તેમ અલગ અલગ વિદ્યુત સ્થિતિમાન લઈ લો અને તેનો પછી સરવાળો કરી દો. તો હું શું કરીશ, V ઇક્વલ ટુ વી એ પ્લસ વી બી, એ બિંદુ વડે ઉદ્ભવતું સ્થિતિમાન પ્લસ બી બિંદુ વડે ઉદ્ભવતું સ્થિતિમાન, બરાબર છે? તો વી એ શું થશે, કે ક્યુ અપોન આર, એટલે કે ક્યુ અપોન આર વન, કેમ કે એ બિંદુથી પી બિંદુ સુધીનું અંતર છે આર વન, પ્લસ કે હવે બી બિંદુ પાસે જો વિદ્યુતભાર છે ઋણ, એટલે માઇનસ ક્યુ લખવું પડે અને અંતર છે આર ટુ, બરાબર? તો વી તમને મળે છે, અહીંયા માટે લખતું જવાનું, બરાબર, કે ક્યુ કોમન કાઢી શકું અને અંદર બચશે તે વન અપોન આર વન માઇનસ વન અપોન આર ટુ. આને નામ આપી દઈએ સમીકરણ એક, બરાબર. વિદ્યુત સ્થિતિમાનના સૂત્રની સાબિતીમાં આપણું પહેલું સ્ટેપ ફિનિશ થયું, બરાબર. હવે અત્યારે જે મેં બોર્ડ વર્ક કરેલું છે તે તમે સ્ક્રીનશોટ લઈને કોપી કરી શકો, બરાબર. પછી આપણે આ પાર્ટ ઇરેઝ કરીને આગળ વધીએ, બરાબર. કોઈ ડાઉટ હોય તો તમે કોન્ટેક્ટ કરી શકો છો. હવે સમજો, આપણને જે સૂત્ર જોઈએ છે વિદ્યુત સ્થિતિમાનનું તે આર વન અને આર ટુના ફોર્મમાં નથી જોઈતું, પણ આર અને થીટાના ફોર્મમાં જોઈએ છે. કેમ કે જ્યારે દાખલાની ગણતરી કરતા હશો ત્યારે જે રકમ હશે તેમાં તમને એક તો ડાયપોલ મોમેન્ટની માહિતી આપેલી હશે, એટલે કે ડાયપોલની તમામ માહિતી હશે તમારી પાસે, આપેલ બિંદુનું અંતર આપેલું હશે અને કયો ખૂણો બનાવે છે તે આપેલું હશે. અલગ અલગ વિદ્યુતભારથી અંતરો એટલે કે આર વન અને આર ટુ આપેલા હશે નહીં, બરાબર. તો આપણે વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર તારવવાનું છે એ આર વન અને આર ટુના ફોર્મમાં નથી. તો હવે હું શું કરીશ, મારો નેક્સ્ટ ટાર્ગેટ હશે વન અપોન આર વન ફાઇન્ડ કરવાનો, વન અપોન આર ટુ પણ હું મેળવી લઈશ, બંનેને સમીકરણ એકમાં મૂકી દઈશ અને પછી થોડું ગુણવા આમ તેમ તમારે ડેરિવેશન કરવું હોય તો એ કરીને ફાઇનલ રિઝલ્ટ તમને મળી જશે, બરાબર. તો મારો નેક્સ્ટ ટાર્ગેટ છે વન અપોન આર વન મેળવવાનો, એ પૂરો થાય પછી વન અપોન આર ટુ મેળવવાનું, વન અપોન આર ટુ પણ મળી જાય પછી બંનેની કિંમત સમીકરણ એકમાં મૂકવાની અને આપણું ફાઇનલ રિઝલ્ટ તમને મળી જશે, બરાબર. આવી રીતે સ્ટેપ યાદ રાખશો તો સૂત્રની સાબિતીમાં પ્રોબ્લેમ થશે નહીં. તો હવે આગળ વધીએ, ચલો. સમીકરણ એક યાદ રાખવાનું છે તમારે, V બરાબર કે ક્યુ ઇન્ટુ વન અપોન આર વન માઇનસ વન અપોન આર ટુ. ચલો હવે વન અપોન આર વન કઈ રીતે મેળવીએ સમજો. તો આપણે લઈએ ત્રિકોણ એ ઓ પી. જો આ ત્રિકોણ છે ત્રણ સદિશથી બનેલો છે તેમ સમજો, એ ઓ સદિશ, ઓ પી સદિશ, એ પી સદિશ, બરાબર. તો હવે સમજો કે મારે એ થી પી સુધી જવું છે, તમારે આર વન મેળવવું છે ને, તો આર વન મેળવવા માટે ક્યાં જવું પડે, એ થી પી સુધી. તો એ થી પી સદિશ હું લઉં તો ત્યાં સુધી પહોંચવાનો મારી પાસે બીજો રસ્તો પણ છે. જુઓ, હું પહેલાં એ થી જઈશ ઓ સુધી અને ઓ થી પછી જઈશ પી સુધી, ચાલે, બરાબર. શોર્ટકટ છે એ થી પી સીધા જાઓ, અથવા તો બીજો રસ્તો છે એ થી ઓ જાઓ અને ઓ થી પી જાઓ, બરાબર. તો આપણે આવી રીતે લખી શકીએ, એ પી સદિશ ઇઝ ઇક્વલ ટુ એ ઓ સદિશ પ્લસ ઓ પી સદિશ. એપી સદિશ ઇક્વલ ટુ એઓ સદિશ પ્લસ ઓપી સદિશ. સદિશ સરવાળો તમે આ રીતે કરી શકો. હવે એક વસ્તુ આપણે જોઈ ગયા કે ધારો કે એક સદિશ છે એ, બીજો સદિશ છે બી, બંને વચ્ચેનો ખૂણો છે થીટા, તો તેમનો પરિણામી સદિશ બનશે એ આર સદિશ ઇક્વલ ટુ એ સદિશ પ્લસ બી સદિશ. આરનું મૂલ્ય મેળવવું હોય તો આર સ્ક્વેર ઇક્વલ ટુ આપણને ખબર છે એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ 2ab cos થીટા.
અગિયારમાં ધોરણમાં તમે ચોથા ચેપ્ટરમાં આ સૂત્ર ભણી ગયા છો, બરાબર? આર સ્ક્વેર ઇક્વલ ટુ એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ ટુ એ બી કોસ થીટા, જ્યાં થીટા શું હતું? એ અને બી વચ્ચેનો ખૂણો, એટલે કે મેં અહીંયા દર્શાવેલો છે, જુઓ. ઓકે, સેમ અહીંયા હું એપીનો કાઉન્સ ઉપર વર્ક કરું. એપી એટલે શું? આર વન અંતર. તો હું અહીંયા લખી શકું, માટે આર વન સ્ક્વેર ઇક્વલ ટુ એઓ, એઓનું મૂલ્ય શું થશે? એ, એટલે એ સ્ક્વેર પ્લસ ઓપી, એટલે કે આર સ્ક્વેર પ્લસ ટુ એ બી લખવાનું ને, એટલે કે ટુ એ આર કોસ. થીટા શું છે? જુઓ, થીટા છે એ સદિશ અને બી સદિશ વચ્ચે ખૂણો. હવે એ સદિશ અને બી સદિશ વચ્ચે ખૂણો તમે કઈ રીતે લો છો? તો કે જ્યારે બંને સદિશ છે તેની પૂછ એક બિંદુ પર સંપાત થતી હોય ત્યારે તમે બંને સદિશ વચ્ચેનો ખૂણો જુઓ છો. ચલો, અહીંયા ખૂણો શું બનશે? એઓ સદિશ અને ઓપી સદિશ વચ્ચે, બરાબર? પહેલી નજરમાં એવું લાગશે કે થીટા, તમારામાંથી ઘણા લોકોએ વિચાર્યું પણ હશે કે થીટા એંગલ બનશે, બરાબર? ખરેખર અહીંયા તમે થીટા એંગલ લઈ શકતા નથી. એનું કારણ છે કે તમે જ્યારે એઓ સદિશ બનાવો છો ત્યારે આવી રીતે બનાવશો અને ઓપી સદિશ તમે આવી રીતે બનાવશો. તો આપેલ બિંદુ પાસે એક સદિશનું શીર્ષ અને બીજા સદિશની પૂછ સંપાત થાય છે, આવી રીતે તમે એંગલ ના લઈ શકો, બરાબર? હવે આવી પરિસ્થિતિમાં શું કરવું એ સમજો. તો આ છે, ધારો કે તમને આવી રીતે આપી દીધો એ સદિશ અને આવી રીતે તમને આપી દીધો બી સદિશ. જો સેમ કન્ડિશન છે, એક સદિશનું શીર્ષ અને બીજા સદિશની પૂછ એક બિંદુ આગળ સંપાત થાય છે, એટલે આ ખૂણાને તમે થીટા તરીકે કન્સિડર કરી શકો નહીં, બરાબર? તો શું કરવાનું? તો આપણી પાસે એટલી ઓથોરિટી છે કે આપણે આ સદિશને દિશા બદલાઈ નહીં તે રીતે ડ્રેગ કરીને, એટલે કે ખેંચીને ગમે ત્યાં તમે મૂકી શકો. આ જ સદિશ હું આખો ખેંચીને અહીંયા લઈ આવું આ રીતે તો ચાલે, એક જ સદિશ છે. તો આને હું શું કરીશ? આને ખેંચીને અહીંયા લઈ આવીશ, જેથી કરીને બંને સદિશની પૂછ એક જગ્યા પર આવી જાય. જુઓ, આ સદિશ હું અહીંયા લઈ આવું, કેમ કે ખૂણો આપણે જોઈએ છે હંમેશા દિશા વચ્ચે, તો દિશા તો બદલાઈ નથી, એટલે હવે ખૂણો બનશે આ થીટા. જુઓ, આ થીટા છે બંને સદિશની પૂછ સંપાત થાય તે રીતે લીધેલો છે, તો આ એંગલ તમે લઈ શકો, બરાબર? સેમ વે આ સદિશને હું નીચે તરફ ડ્રેગ કરું, એટલે કે આવી રીતે લઉં, તો આ જે ખૂણો છે એ હું કોસ થીટામાં વાપરી શકું. હવે આ ખૂણો શું હતો? પાય માઇનસ થીટા, કેમ કે 180 માઇનસ થીટા કરવું પડે, આ તો તમારે થીટા રાખવાનો જ છે, એટલે તો આ થશે 180 ડિગ્રી માઇનસ થીટા. આને આપણે અહીંયા મૂકી દઈએ કોસ પાય માઇનસ થીટા, બરાબર? ત્રિકોણમિતિ પણ વ્યવસ્થિત આવડવું જોઈએ તો તમને ખબર પડશે કે કોસ પાય માઇનસ થીટા એટલે શું, બરાબર? આપણે વાત કરી ગયા તેમ પાય માઇનસ થીટા એટલે 180 માઇનસ થીટા, બીજું ચરણ. બીજા ચરણમાં ઓલ એસટીસી પ્રમાણે કોસ છે એ ઋણ આવશે અને પાય માઇનસ છે એટલે વિધેય બદલાશે નહીં. તો આર વન સ્ક્વેર ઇક્વલ ટુ એ સ્ક્વેર પ્લસ આર સ્ક્વેર માઇનસ ટુ એ આર કોસ થીટા, કેમ કે કોસ પાય માઇનસ થીટા ઇક્વલ ટુ માઇનસ કોસ થીટા, માઇનસ મેં અહીંયા બહાર લઈ લીધું. ક્લિયર છે આટલું? આપણો ટાર્ગેટ શું હતો? વન અપોન આર વન ફાઇન્ડ કરવાનું, હજુ અચીવ થયો નથી. તો આપણે ડેરિવેશન આગળ વધારીએ. આર વન સ્ક્વેર ઇક્વલ ટુ, આમાંથી શું કરું છું હું? જુઓ, આર સ્ક્વેર કોમન કાઢી લઉં. આર સ્ક્વેર કોમન કાઢી લઉં તો શું થશે? તો અહીંયા મેં આર સ્ક્વેર વડે ગુણાકાર કર્યો છે તેવો મતલબ થશે. તો અંદર શું કરવું પડે? આર સ્ક્વેર વડે ભાગાકાર. તો અહીંયા હું કરીશ એ સ્ક્વેર ડિવાઈડ બાય આર સ્ક્વેર પ્લસ વન, કેમ કે આર સ્ક્વેર ડિવાઈડ બાય આર સ્ક્વેર એટલે કેન્સલ આઉટ થશે. ટુ એ આર કોસ થીટા ડિવાઈડ બાય આર સ્ક્વેર કરું તો એક એક આર કેન્સલ થશે, એક આર નીચે બચશે,
तो अहीं थशे 2a cos थीटा डिवाइड बाय r। चलो अहीं सुधी क्लियर हशे। हवे आगळ वधीए। अहीं जे आ तमने देखाय छे a स्क्वेर अपॉन r स्क्वेर बराबर, तेना माटे एक कंडीशन लखीए r ग्रेटर देन a माटे, अथवा तमे उल्टू लखो a लेस देन r माटे। हवे a r करता नानो छे एटले शुं थशे समझो, a लेस देन r तो a अपॉन r लेस देन 1, तो a अपॉन r नो पाछो वर्ग छे ये तो लेस देन 1 थशे। केवी रीते समझो, धारो के a अपॉन r नुं मूल्य छे 0.01, पण एनो वर्ग करूँ तो थशे 0.0001। मतलब जो a अपॉन r एक नी सापेक्षे सूक्ष्म छे तो a स्क्वेर अपॉन r स्क्वेर एक नी सापेक्षे अति सूक्ष्म थशे, एटले के हूँ अहींया आ स्टेप a स्क्वेर अपॉन r स्क्वेर ने इग्नोर करी शकूँ। बराबर, ओके। तो r1 स्क्वेर इक्वल टू अहींया शू बचशे समझो, r1 स्क्वेर इक्वल टू r स्क्वेर इंटू 1 माइनस 2a cos थीटा डिवाइड बाय r। r1 स्क्वेर सुधी पहुंचा, आपने जोईए छे r1 ए पण 1 अपॉन एकना छेदमां r1 जोईए छे ने, पहेला r1 सुधी पहुंचीए, बन्ने बाजु शू लई लेशो वर्गमूळ, એટલે r1 इक्वल टू r इंटू 1 माइनस 2a cos थीटा डिवाइड बाय r। अहींया वर्गमूळ नथी निकळतुं तो घातमां हूँ देखाड़ी दऊं 1/2, r1 इक्वल टू r ब्रेकेटमां 1 माइनस 2a cos थीटा डिवाइड बाय r काउंस ऊपर घात थशे 1/2। जो r1 स्क्वेरनुं वर्गमूळ r1, r स्क्वेरनुं r, અહીંયા વર્ગ હતો નહીં એટલે વર્ગમૂળ માટે ઘાત લખી દીધી 1/2। ઓકે, થોડી જગ્યા છે અહીંયા, સોલ્યુશન અહીંયા કરી લઈએ આગળનું। ચલો મારે શું જોઈતું હતું, 1 અપોન r1, તો અહીંયા હું લખી દઈશ 1 અપોન r1 ઇઝ ઇક્વલ ટુ 1 અપોન r। ચલો આ પાર્ટ હું એકના છેદમાં લઈ જાઉં તો નીચે ઘાત છે 1/2, ઉપર લાવશો તો પાછી શું ઘાત થશે -1/2, એટલે અહીંયા ઘાત થઈ જશે 1 માઇનસ 2a cos થીટા ડિવાઈડ બાય r, અને તેની ઘાત રહેશે -1/2। બરાબર, હવે અહીંયા પાછું તમને મેં એક સૂત્ર શીખવાડેલું યાદ હોય તો 11 સ્ટાન્ડર્ડમાં 1 પ્લસ x ની n ઘાત હોય તો, બરાબર, અને સાથે કન્ડિશન છે x લેસ દેન 1 હોવી જોઈએ। આવી પરિસ્થિતિમાં તમે 1 પ્લસ nx લખી શકો, n આગળ ગુણાઈ જશે। બરાબર, ટૂંકમાં આ પદનું વિસ્તરણ તમે અહીંયા કરશો ત્યારે આપણે x ની ઊંચી ઘાતવાળા જે આગળ પદ આવવાના છે તેને ઇગ્નોર કરીએ છીએ। શા માટે, કેમ કે x લેસ દેન 1 છે, હવે x ની આગળના સ્ટેપમાં 2 ઘાત આવશે, તો આ જો x સૂક્ષ્મ હોય તો હમણાં મેં કીધું તેમ x સ્ક્વેર હોય તે અતિ સૂક્ષ્મ થશે, x ક્યુબ તેનાથી પણ સૂક્ષ્મ થશે, એટલે આગળના જે સ્ટેપ છે આપણે અવગણીએ છીએ। ટૂંકમાં આ n છે એ આગળ ગુણાઈ જશે, એવી રીતે અહીંયા 1 -1/2 આગળ ગુણી દો તો શું થાય, કેમ કે અહીંયા પણ જો a અપોન r છે એટલે લેસ દેન 1 જ થવાનું, સાથે cos થીટા એ પણ લેસ દેન 1 જ છે। ઓકે, તો -1/2 હું આગળ ગુણી દઉં તો મારો આન્સર આવો આવશે 1/r1 ઇઝ ઇક્વલ ટુ 1/r ઇન્ટુ, જો માઇનસ માઇનસ કેન્સલ, પ્લસ આ 2 અને આ 2 ઉપરના કેન્સલ થશે, એટલે અહીંયા 1 માઇનસ માઇનસ થઈ ગયું, પ્લસ 2 કેન્સલ થઈ ગયા છે, એટલે a cos થીટા ડિવાઈડ બાય r। ક્લિયર, એટલે આ 1/r1 મને મળી ગયું। જ્યારે મેં સમીકરણ 1 બનાવ્યું ત્યારે મારી પાસે 2 ટાર્ગેટ હતા, એક 1/r1 મેળવવું, એક 1/r2 મેળવવું। 1/r1 મેં મેળવી લીધું, એક ટાર્ગેટ અચીવ થઈ ગયો,
वन अपॉन आर टू मेळवी लऊं तेने नाम आपी दईश समीकरण त्रण। पछी आ समीकरण बे अने हवे मेळवाना छीए ते समीकरण त्रण, बन्नेनी किंमत मूकी दईशुं समीकरण एक मां। समीकरण एक पाछू याद करावी दऊं, वी इक्वल टू के क्यू इंटू वन अपॉन आर वन माइनस वन अपॉन आर टू। चलो अहीं सुधी क्लियर हशे, जे कंई बोर्ड वर्क करेलू छे ते तमे स्क्रीनशॉट लईने कॉपी करी शको, बराबर। एक स्क्रीनशॉट लई लेवानो अने पछी ज्यारे फ्री थाओ, आम तो तमे फ्री जो छो तो त्यारे आ बधुं पाछू नोटमां कॉपी करी लेवू, बराबर। हवे आगळ वधीए, नेक्स्ट टार्गेट वन अपॉन आर वन जगह आपणे शुं मेळववानुं छे, वन अपॉन आर टू। वन अपॉन आर टू तमने कया त्रिकोणमांथी मळशे, ओ पी बी। नीचेना त्रिकोणने ध्यानमां लेशो तो तमने वन अपॉन आर टू मळी जशे। एटले आमां हूँ थोड़ोक फेरफार करी दऊं, हवे आकृतिमां जेनी जरूर नथी ते काढी नाखीए। ओके, तो હવે આ સૂત્રમાં જો થોડો ફેરફાર કરી દઉં એટલે તમને પણ ખ્યાલ આવે કે મેં જે આ સાબિતી કરી હતી તે 1/r1 ની હતી અને 1/r2 માં શું શું ફેરફાર થાય છે ખાલી, બરાબર। એટલે સમજજો, હવે હું ત્રિકોણ કયો લઉં છું, ત્રિકોણ AOP ની જગ્યાએ લઈશ હવે ત્રિકોણ BOP। તમારે પહોંચવાનું છે B થી P સુધી, તો B થી P સુધીનો સદિશ બરાબર B થી પહેલા હું ક્યાં જઈશ, A પાસે જઈશ, O પાસે, અને O થી ક્યાં, P પાસે। સમજો, અહીંયા બી થી પી સીધો જાઓ તેના કરતાં બેટર છે કે બી થી હું ઓ જાઉં અને ઓ થી પી જાઉં, એટલે કે મને રિલેશન મળી જાય એ અને આરના ફોર્મમાં। સમજ પડી? ઓકે, હવે આવું કરીએ છીએ ત્યારે ફરી પાછું એ જ સૂત્ર વાપરવાનું છે, તો હવે થશે આર ટુ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ બી ઓ, અંતર પણ એ જ છે એટલે એ સ્ક્વેર એઝ ઇટ ઇઝ રહેશે, ઓપી આર સ્ક્વેર જ રહેશે, પ્લસ ટુ એ આર કોસ पाए माइनस थीटा नहीं आवे पण हवे आवशे थीटा। कई रीते समझो, हवे बी थी ओ जाऊं छूं तो तेनो सदिश मारे अहीं ऊपर एक्सटेन्ड करवो पड़े, ऊपर तरफ लंबावो तो ज आ बे सदिश छे तेनी पूछ एक जग्या पर संपात थाय, एटले के हवे हूँ थीटा एंगल लई शकुं कॉस थीटा नी अंदर, बराबर। तो हवे ऑलरेडी प्लस थीटा आवी ज गयुं छे तो अहीं माइनस थवानुं नथी, એટલે નેક્સ્ટ સ્ટેપ આવશે તમારું આર ટુ સ્ક્વેર ઇક્વલ ટુ એ સ્ક્વેર પ્લસ આર સ્ક્વેર પ્લસ ટુ એ આર કોસ થીટા। આખા સૂત્રની સાબિતીમાં વન અપોન આર ટુની સાબિતીમાં આટલો જ ફરક છે, અહીંયાની નિશાની ખાલી ચેન્જ થશે એટલે તમને પણ ઇઝી રહેશે। એટલે જ આપણે વન અપોન આર વન પહેલાં આખું અલગથી ફાઇન કરીએ છીએ, વન અપોન આર ટુ પછી અલગથી, બરાબર। હવે કરીએ, અહીંયા આર ટુ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ આર સ્ક્વેર કોમન કાઢી લેશો, એ સ્ક્વેર અપોન આર સ્ક્વેર, આર સ્ક્વેર અપોન આર સ્ક્વેર વન, અહીંયા ખાલી થઈ જશે પ્લસ, ક્લિયર। એ લેસ ધેન આર માટે પાછું કરશો, આર ટુ સ્ક્વેર ઇક્વલ ટુ આર સ્ક્વેર, અહીંયા થઈ જશે વન પ્લસ ટુ એ કોસ થીટા ડિવાઈડ બાય આર। સેમ અહીંયા આર ટુ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ, સોરી હવે વર્ગમૂળ લઈ લો છો તો આર ટુ ઇક્વલ ટુ આર અંડરરૂટ વન પ્લસ ટુ એ કોસ થીટા ડિવાઈડ બાય આર, ઘાતમાં થઈ જશે વન બાય ટુ। હવે મને જોઈએ છે વન અપોન આર ટુ, તો મેં કરી દીધું વન અપોન આર ટુ ઇક્વલ ટુ વન અપોન આર, અહીંયા વન પ્લસ ટુ એ કોસ થીટા ડિવાઈડ બાય આર, પાવરમાં થઈ ગયું માઇનસ વન બાય ટુ, અહીંયા પ્લસ વન બાય ટુ હતું। ઓકે, પાછું મેં કર્યું વન અપોન આર ટુ ઇક્વલ ટુ વન અપોન આર ઇન બ્રેકેટ વન પ્લસ એ કોસ થીટા ડિવાઈડ બાય આર થશે, પણ હવે પ્લસ નહીં આવે, જો માઇનસ વન બાય ટુ આગળ મલ્ટીપ્લાય થશે એટલે અહીંયા શું આવશે, માઇનસ, જે ટુ કેન્સલ થતા હતા એ તો થવાના જ છે, પણ માઇનસ વન બાય ટુ આગળ ગુણાય છે તો પ્લસ અને માઇનસનો ગુણાકાર થશે અહીંયા માઇનસ, એટલે ફાઇનલ સૂત્રમાં પણ ખાલી આટલો જ ફરક આવ્યો કે પહેલાંમાં અહીંયા પ્લસ હતું, અત્યારે અહીંયા માઇનસ છે। એ સમીકરણ બે હતું, આ સમીકરણ ત્રણ છે, બરાબર। નેક્સ્ટ ટાર્ગેટ શું હશે, વન અપોન આર વન મળી ગયું, વન અપોન આર ટુ મળી ગયું, તો હવે બંનેની કિંમત તમે મૂકી દેશો સમીકરણ એકમાં, બરાબર। અત્યારે જે કંઈ બોર્ડ વર્ક કરેલું છે તે
मैं अहीं कॉपी करेलू छे, बराबर। तो बने इक्वेशन मूकी दई है, इक्वेशन वन में चलो अहीं शू लखशो, समीकरण बे अने समीकरण त्रण नी किंमतो समीकरण एक में मुकता। हवे याद राखवानुं छे पाछुं समीकरण एक क्यूँ हतुं, के क्यू। चलो वन अपॉन आर वन शू मळेलू, वन अपॉन आर वन आपणने शू मळेलू, तो वन अपॉन आर इन ब्रेकेट वन माइनस टू ए कॉस थीटा डिवाइड बाय आर। आ वन अपॉन आर वन हतुं। वन अपॉन आर टू शू मळेलू समझो, आ प्लस मळेलू, वन अपॉन आर टू में अँ माइनस आवेलू, एटले वन अपॉन आर इन ब्रेकेट वन प्लस सॉरी वन माइनस टू ए कॉस थीटा डिवाइड बाय आर। चलो अँ सुधी क्लियर हशे, बराबर। हवे आगळ वधीए, वी इक्वल टू के क्यू। हवे जो बन्ने स्टेप में, बन्ने स्टेप में वन अपॉन आर कॉमन छे, अलग काढ़ी लीए तो नीचे आवी जशे आर। ओके, ब्रेकेट में जे बच्यू छे ते एज इट इज मूकी दो, एटले के वन प्लस टू ए कॉस थीटा डिवाइड बाय आर। आ ब्रेकेट में जुओ अहींया बार शू छे, माइनस, बराबर, नेगेटिव साइन छे अंदर, माइनस वन मल्टिप्लाय थशे एटले के माइनस वन आवशे, अने आ माइनस माइनस पाछू प्लस टू ए कॉस थीटा डिवाइड बाय आर आवशे, बराबर। हवे जुओ वन वन कैंसल आउट थशे, तो फाइनल रिजल्ट तमने मळशे के क्यू डिवाइड बाय आर इंटू सॉरी अहीं ए कॉस थीटा हतुं ने, केम के टू टू कैंसल थई गयुं हतुं, तो अहीं पण ए कॉस थीटा ज आवशे, बराबर। इक्वेशन याद राखवा जरूरी, जो वन अपॉन आर इन ब्रेकेट वन प्लस अहीं हतुं ए कॉस थीटा डिवाइड बाय आर माइनस वन अपॉन आर इन ब्रेकेट वन माइनस अहीं हतुं ए कॉस थीटा डिवाइड बाय आर, भूल थी आपने टू ए लखी दीधेलू। हवे वन अपॉन आर कॉमन निकली गया अने वन वन कैंसल थई गया, ए कॉस थीटा डिवाइड बाय आर प्लस ए कॉस थीटा डिवाइड बाय आर एटले के टू ए कॉस थीटा डिवाइड बाय आर, तो अहीं थशे टू ए कॉस थीटा डिवाइड बाय आर। ओके, तो अहीं जुओ अपनी पासे छे क्यू अने गुणाकार में छे टू ए, क्यू इंटू टू ए बराबर शू लखी शकूँ, डायपोल मोमेंट पी। क्यू इंटू टू ए इज इक्वल टू डायपोल मोमेंट पी, माटे वी इक्वल टू थशे के पी कॉस थीटा डिवाइड बाय आर, बराबर। वी इज इक्वल टू के पी कॉस थीटा डिवाइड बाय आर। चलो आ थई गयुं आपणुं फाइनल रिजल्ट, विद्युत डायपोलना लीधे उद्भवतुं विद्युत स्थितिमान, बराबर। एटले आ सूत्र तमारे दाखलाओ माटे याद राखवानुं छे। हजु आ सूत्रमां तमे थोड़ो फेरफार करी शको, कई रीते ए आपणे अहींया समजीए। हुं आने सदिश स्वरूपे दर्शावी शकुं, केम के भले वी सदिश नथी पण डायपोल मोमेंट तो सदिश छे, अहींया आर जे स्थान सदिश हतो ए पण सदिश ज हतुं, बराबर। तो आर इंटू आर अहीं आर स्क्वेर थशे। ओके, तो केपी कॉस थीटा डिवाइड बाय आर स्क्वेर सूत्र तमारे याद राखवानुं छे। पछी वी इक्वल टू अहीं हूँ सदिश स्वरूपे दर्शावूँ तो बे सदिशोनो अदिश गुणाकार हूँ दर्शावी शकूँ, कई रीते समझो, के पी सदिश। हवे समझो कि मारी पासे ए डॉट बी सदिश होय तो हूँ शू लखूँ, ए बी कॉस थीटा,
तो एक सदिश मारी पासे ए छे, तेनु मूल्य पण आपेलू छे, अहींया सीधो कॉस थीटा आपेलू छे, तो आ गुणायेली वस्तु शुं होवी जोईए, वन होवी जोईए। ए वन क्यारे आवे, ज्यारे अहींनो सदिश होय ते एकम सदिश होय। तो अहींया हुं करी दऊं छुं डॉट आर केप डिवाइड बाय आर स्क्वेर। डॉट करीने आर केप ज शा माटे कर्युं, केम के कॉस थीटा हतुं અને થીટા છે એ બે સદિશ વચ્ચેનો ખૂણો છે। કયા કયા બે સદિશ? એક પી સદિશ અને એક આર સદિશ। હવે પી સદિશ તો મેં મૂકી દીધો, ડોટ કરીને મારે કોઈ એકમ સદિશ મૂકવાનો હતો, કેમ કે અહીંયા પી સાથે બીજી કોઈ રાશિ ગુણાયેલી નથી, મતલબ કે એક ગુણાયેલો છે, અને એક ગુણાયેલો હોય તો ડોટ ગુણાકારમાં મારે અહીંયા શું મૂકવું પડે? એકમ સદિશ। પી સદિશ મેં ઓલરેડી મૂકી દીધો હતો, ખૂણો થીટા તમને ખબર છે ત્યાં કોસ થીટામાં છે, તો પછી આ સદિશનો જ મારે એકમ સદિશ મૂકવો પડે, એટલે મેં શું કરી દીધું? આર કેપ, બરાબર। એટલે આ જ સૂત્રને તમે આવી રીતે પણ દર્શાવી શકો, વી ઇઝ ઇક્વલ ટુ કે પી કેપ ડોટ આર કેપ, સોરી પી સદિશ ડોટ આર કેપ ડિવાઈડ બાય આર સ્ક્વેર, બરાબર। તો આ બંને સૂત્ર તમારે યાદ રાખવાના છે। આ સૂત્રને તમે એક્સપાન્ડ કરશો, પાછું જો આ ડોટ ગુણાકાર કરશો તો આ આવી જશે। કઈ રીતે? તમે કે એઝ ઇટ ઇઝ મૂકશો, પી નું મૂલ્ય પી મૂકશો, આર કેપનું મૂલ્ય તમે વન મૂકશો, પછી કોસ થીટા મૂકશો, પી અને આર વચ્ચેનો ખૂણો, અને ઇન્ટુ સોરી ડિવાઈડ બાય આર સ્ક્વેર, આવી ગયા આ સૂત્ર પાસે પાછા, બરાબર। એટલે જો તમને ખૂણો આપેલો હોય, મૂલ્ય આપેલા હોય, તો આ સૂત્ર વાપરવાનું। ઘણી વખત બની શકે કે તમને ડાયપોલ મોમેન્ટ છે કે સ્થાન સદિશ છે, કોઈ સદિશ સ્વરૂપે આપેલું હોય, તો પછી આ સૂત્રનો ઉપયોગ કરવાનો, બરાબર। તો અહીંયા સુધી જેટલું વર્ક કરેલું છે તમે સ્ક્રીનશોટ લઈ લો અને નોટ્સ બનાવી શકો છો। હવે જોઈએ બે ખાસ કિસ્સાઓ। હવે તમારે સૂત્ર તો યાદ રાખી જ લેવાનું છે, વી ઇક્વલ ટુ કેપી કોસ થીટા ડિવાઈડ બાય આર સ્ક્વેર। અત્યારે નોર્મલ સૂત્ર એક યાદ રાખો, સદિશ સ્વરૂપવાળું અત્યારે ધ્યાનમાં નથી લેતા આપણે, બરાબર। વી ઇક્વલ ટુ કે ક્યુ સોરી કે પી કોસ થીટા ડિવાઈડ બાય આર સ્ક્વેર, તેમાં કે શું હતો? કુલમનો અચળાંક, પાછું યાદ રાખજો, કિંમત કેટલી હતી? 9×10⁻⁹ ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમ સ્ક્વેર, ક્લિયર। સેકન્ડ થિંગ, પી શું હતું? ડાયપોલ મોમેન્ટ, તેનું સૂત્ર શું હતું? પી ઇઝ ઇક્વલ ટુ ક્યુ ઇન્ટુ ટુ એ, યુનિટ શું થશે? કુલમ ઇન્ટુ મીટર, ક્લિયર। ડિવાઈડ બાય આર સ્ક્વેર છે, હંમેશા યાદ રાખજો ડાયપોલના કેન્દ્રથી આપેલા બિંદુ સુધીનું અંતર લેવાનું છે, ઓકે। હવે બે કિસ્સાઓ જોઈએ, ખાસ કિસ્સાઓ। ડાયપોલની અક્ષ પર સ્થિતિમાન, હવે અક્ષ પર બિંદુ ક્યાં હોઈ શકે સમજો, ધારો કે આ એક ડાયપોલ છે ધન અને આ ઋણ, આનાથી બનેલી આ એક ડાયપોલ છે, તો આખી તેની શું થઈ ગઈ? અક્ષ। હવે અક્ષ પર બિંદુ ક્યાંય પણ હોઈ શકે ને, ધારો કે એક બિંદુ હું લઉં અહીંયા, કોઈ બિંદુ પી ડેશ છે, અને અહીંયા કોઈ બિંદુ પી ડબલ ડેશ છે। હવે ડાયપોલ મોમેન્ટનો સદિશ પી સદિશ, બરાબર, ઋણથી ધન તરફ છે, આ ધન વિદ્યુત ભાર છે અને અહીંયા છે તે ઋણ વિદ્યુત ભાર છે, ઋણથી ધન તરફ એટલે ઉપર તરફ છે। કેન્દ્રથી તમે સ્થાન સદિશ જુઓ તો પી ડેશ માટે ઉપર તરફ છે આર ડેશ, બંને સદિશ એક દિશામાં થયા, એટલે કે પી સદિશ અને આર ડેશ સદિશ વચ્ચેનો ખૂણો ઝીરો રહેશે, એટલે પી ડેશ બિંદુ માટે થીટા તમે લેશો 0°, ઓકે। એવી રીતે અહીંયા તમે સ્થાન સદિશ જોઈશો આર ડબલ ડેશ સદિશ, બંને જો પરસ્પર વિરુદ્ધ દિશામાં આવ્યા, બંને પરસ્પર વિરુદ્ધ દિશામાં છે, તો પી ડબલ ડેશ માટે તમે ખૂણો લેશો 180°, એટલે કે આ પહેલો કિસ્સો છે ડાયપોલની અક્ષ પર સ્થિતિમાન। તેમાં પાછા બે કિસ્સા આવશે, થીટા 0 પણ બની શકે, થીટા 180 પણ બની શકે, એટલે અહીંયા લખું છું કે થીટા બરાબર 0°, અથવા થીટા બરાબર શું બની શકે? 180°, ક્લિયર છે અહીંયા સુધી? હવે આ રીતે તમે વિદ્યુત સ્થિતિમાન જોશો તો વિદ્યુત સ્થિતિમાન તમને મળશે પ્લસ ઓર માઇનસ, બરાબર, પ્લસ ઓર માઇનસ કે પી ડિવાઈડ બાય આર સ્ક્વેર, કારણ લખી દેવાનું કે કોસ થીટાની કિંમત જે આવવાની છે તે પ્લસ ઓર માઇનસ 1 આવવાની છે। કોસ 0 લેશો તો પ્લસ 1 આવશે, કોસ 180 લેશો તો માઇનસ 1 આવશે,
तो अहीं जे कॉस थीटा छे तेनी जगह मैं शू लखी दीधु प्लस ओर माइनस वन बराबर केपी अपॉन आर स्क्वेर तो हतुज बराबर एटले डायपोल नी अक्ष पर स्थितिमान समझो जो खूणो जीरो डिग्री बनतो होय तो प्लस केपी अपॉन आर स्क्वेर आवशे 180 डिग्री बनतो होय तो माइनस केपी अपॉन आर स्क्वेर आवशे ओके हवे लईए किस्सो टू डायपोल नी विषुवरेखा पर स्थितिमान हवे डायपोल नी विषुवरेखा एटले शुं समझो के आ धन विद्युत भार छे आ ऋण विद्युत भार छे आ तेने जोड़ती रेखा अहींया बिंदु ओ छे ओ थी कोई एक बिंदु पी छे जे डायपोलनो जे डायपोल मोमेंट वेक्टर छे एटले के ऋण थी धन तरफ तेने लंब थशे एटले के स्थान सदिश आर अने पी सदिश वच्चे खूणो बनशे 90 डिग्री खूणो 90 डिग्री बने तो कॉस 90 शू थशे 0 एटले अहींया लखी दईए थीटा इक्वल टू 90 माटे कॉस थीटा इक्वल टू 0 माटे डायपोलनी अक्ष पर कोईपण बिंदुए विद्युत स्थितिमान तमने शू मळशे 0 ओके चलो अहींया सुधी क्लियर हशे बराबर डस्टर હવે આગળ વધીએ ખાસ નોંધ તમારે બે નોંધ યાદ રાખવાની છે પહેલી ડાયપોલ વડે ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન માત્ર સ્થાન સદિશ આર પર નહીં પરંતુ સ્થાન સદિશ આર અને થીટા પર પણ આધારિત છે બંને પર આધાર રાખશે બરાબર તેની મદદથી એક આપણે બીજો એક કિસ્સો જોઈએ તે ડાયપોલ મોમેન્ટ સદિશ પી અનુસાર અક્ષીય સમમિતિ ધરાવે છે આ વાક્ય સમજવું જરૂરી અક્ષીય સમમિતિ એટલે શું સમજજો હવે ધારો કે હું એક ડાયપોલ લઈ લઉં એક ધન અને એક ઋણથી બનેલી બરાબર આ બિંદુ થઈ ગયું બિંદુ ઓ કોઈ એક બિંદુ લઉં પી તો આ તેનો સ્થાન સદિશ થઈ ગયો એ થયો આર સદિશ ઓકે ડાયપોલ મોમેન્ટ પી સદિશ ઉપર તરફ આવે કેમ કે ઋણથી ધન તરફ બરાબર આ બંને વચ્ચે ખૂણો કયો બને છે થીટા હવે આ આર સદિશ એઝ ઇટ ઇઝ રાખીને રોટેટ કરું કે જેથી મારો ખૂણો થીટા એકનો એક રહે બરાબર તો શું થશે તો તમને આવું એક સર્કલ મળશે બરાબર જો હું આ આર સદિશ એક ચોક્કસ ખૂણા પર રાખીને રોટેટ કરાવીશ તો મને આવું કંઈક એક સર્કલ મળશે એ સર્કલ તમને આ જુઓ તમને એવું લાગશે કે આ જે આપણો પી સદિશ છે પી સદિશ હતો એ ઋણથી ધન તરફનો હતો તે આ સર્કલની અક્ષ હોય તેવું તમને લાગશે બરાબર દરેક બિંદુ ધારો કે એક બિંદુ હું અહીંયા લઉં એક બિંદુ અહીંયા લઉં કે એક બિંદુ અહીંયા લઉં બધા માટે ઓ બિંદુ પાસે બનેલો ખૂણો થીટા સમાન રહેશે પ્લસ આ અંતર પણ સમાન રહેશે હવે થીટા સમાન અંતર સમાન તો પછી વિદ્યુત સ્થિતિમાન પણ દરેક બિંદુ પાસે સમાન હશે બરાબર એટલે અહીંયા લખેલું છે કે ડાયપોલ વડે ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન ડાયપોલ મોમેન્ટ વેક્ટર પી સદિશ અનુસાર અક્ષીય સમમિતિ ધરાવે છે પી સદિશ એક સર્કલની અક્ષ બને તેવી રીતે એ સર્કલના બધા બિંદુઓ પર વિદ્યુત સ્થિતિમાનનું મૂલ્ય સમાન હશે કેમ કે બધા બિંદુઓ માટે ખૂણો પણ સમાન છે અને સ્થાન સદિશ આરનું મૂલ્ય પણ સમાન છે ચલો આ ક્લિયર હશે સ્ટેટમેન્ટ હજુ પણ જો કોઈ ડાઉટ હોય તો તમે કોન્ટેક્ટ કરી શકો છો હવે આગળ ડાયપોલ વડે ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન મોટા અંતર માટે 1/r² અનુસાર અંતર સાથે ઘટે છે સમજો મોટા અંતર માટે શબ્દ શા માટે વાપર્યો કેમ કે સૂત્રની સાબિતી કરી ત્યારે આપણે વચ્ચે એક સ્ટેટમેન્ટ લીધેલું a < r એ પ્રમાણે આપણે a/r² ને અવગણેલા યાદ હોય તો તમને બરાબર તો a² / r² ને આપણે અવગણેલા ત્યારે
ए कई कंडीशन थी ए लेस देन आर एटले के डायपोल नी जे साइज छे तेना करता आपेल बिंदु घणु दूर लीधेलू अने जे सूत्र मळेलू छे ए आ किस्सा माटेनू ज छे। एटले तमारे ज्यारे सूत्र प्रमाणे विद्युत डायपोल सॉरी विद्युत स्थितिमानमां कोई फेरफार दर्शाववो होय तो आ शब्द वापरवो जरूरी मोटा अंतर माटे। बराबर, એટલે યાદ રાખવાનું ડાયપોલ વડે ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન મોટા અંતર માટે 1/r² અનુસાર અંતર સાથે ઘટે છે। હવે આમાં અલગ વાત શું છે એ સમજો કે જ્યારે તમે બિંદુવત વિદ્યુત ભાર વડે ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન તમે જોતા કોઈ બિંદુ P પાસે ત્યારે સૂત્ર હતું V ઇક્વલ ટુ KQ ડિવાઇડ બાય R। એટલે અહીંયા જે વિદ્યુત સ્થિતિમાનમાં ફેરફાર થતો તે 1/r² પ્રમાણે થતો। બરાબર, એટલે અંતર સાથે વિદ્યુત સ્થિતિમાન ઘટતું પણ ધીમે ધીમે, અહીંયા અંતર સાથે વિદ્યુત સ્થિતિમાન ઘટશે પણ ઝડપથી। બરાબર, તો બિંદુવત વિદ્યુતભાર માટે વિદ્યુત સ્થિતિમાનનું મૂલ્ય એ અંતરના વ્યસ્ત ચલનમાં છે અને ડાયપોલ માટે વિદ્યુત સ્થિતિમાનનું મૂલ્ય મોટા અંતર માટે અંતરના વર્ગના વ્યસ્ત ચલનમાં છે। બરાબર, એટલે ફરીથી બધું રિવાઇન્ડ કરી લઈએ એક સાથે। સૌથી પહેલાં તમને મેઇન ટોપિક આ છે વિદ્યુત ડાયપોલ વડે ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન, આ થિયરી એક્ઝામમાં પૂછાય તો સૌથી પહેલાં તમે ડાયાગ્રામ બનાવશો, ડાયાગ્રામનું પછી વર્ણન કરશો। બરાબર, સાથે તેમાં પી સદિશની દિશા દર્શાવશો, આર સદિશની દિશા દર્શાવશો, બંને વચ્ચેનો ખૂણો થીટા દર્શાવશો। બરાબર, પછી શું કરશો તો કે સંપાતપણાના સિદ્ધાંતની થોડી વાત કરશો કે જો વિદ્યુત ક્ષેત્ર સંપાતપણાના સિદ્ધાંતને અનુસરતું હોય તો વિદ્યુત સ્થિતિમાન પણ સંપાતપણાના સિદ્ધાંતને અનુસરશે। બરાબર, પછી શું કરશો સૂત્રની સાબિતી ચાલુ કરશો કે વી બરાબર V1+V2। બરાબર, ત્યાંથી સ્ટાર્ટ કરીને તમે સૂત્ર પર આવશો વી ઇક્વલ ટુ KQ ઇન બ્રેકેટ 1/r1 - 1/r2। સમીકરણ એક નામ આપી દેશો, મગજમાં ટાર્ગેટ ફિક્સ કરીને રાખવાનો કે મારે પહેલા 1/r1 મેળવવાનું છે પછી 1/r2 મેળવવાનું છે। બરાબર, 1/r1 માટે તમે પેલો ઉપરનો ત્રિકોણ હતો તેને ધ્યાનમાં લેશો, સદિશ સરવાળો જોશો અને 1/r1 સૂત્ર સાબિત કરશો, તે જ રીતે 1/r2 સૂત્ર મેળવશો, પછી બંને સૂત્ર સમીકરણ એકમાં મૂકીને વિદ્યુત સ્થિતિમાનનું કુલ જે ફાઇનલ સૂત્ર હતું KP cos θ / r² તે મેળવશો, સાથે તેને સદિશ સ્વરૂપે દર્શાવી દેશો એટલે કે V = KP·r² કરશો। ત્યારબાદ આ બે કિસ્સાઓ દર્શાવશો, બે કિસ્સાઓ દર્શાવી દો પછી ખાસ નોંધમાં આ બે વાક્ય છે એ દર્શાવવા જરૂરી। બરાબર, આ રીતે તમારી આખી થિયરી પૂરી થશે। બરાબર, થેન્ક યુ।